નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 29 ફેબ્રુઆરી, જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2023 થી 4% મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4% વધારો થયો છે. રાજ્ય સેવાના અને પંચાયત સેવાના તથા અન્ય મળીને કુલ 4,45,000 કર્મચારીઓને, 4.63 લાખ પેન્શનરને પણ લાભ મળશે. એટલે કે કુલ 8-9 લાખ લોકોને, એટલે કે 8,98,000 જૂના નવા કર્મચારીઓને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવતની રકમ એરિયસ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એનપીએસના કર્મચારીઓને 10% ફાળો આપવાનો રહેશે. રાજ્ય સરકાર 14% તેમાં ફાળાનો ઉમેરો કરશે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જુલાઈ 2023 થી આપવાની જાહેરાત કરી છે. જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીની તફાવતની રકમ માર્ચ 2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયસની રકમ એપ્રિલ 2024ના પગાર સાથે, એમ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024ના મોંઘવારી ભથ્થાની એરિયસની રકમ મે 2024ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આમ 3 હપ્તામાં એરિયસની રકમ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે એક વધારાના નિર્ણય એવો રહ્યો છે કે એલટીસી માટે 10 પ્રાપ્ત રજાઓની રોકડ રૂપાંતર ચૂકવણી અગાઉ 6ઠા પગાર પંચ પ્રમાણે થતી હતી, હવે 7માં સુધારેલા પગાર પંચ મુજબ ચૂકવવાનો નિર્ણય અગત્યનો જાહેર કર્યો છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.